રાજ્યમાં શિયાળાની થઈ શરૂઆત. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો. ઠંડીને લઈ હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અમરેલીમાં નોંધાયું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.9 જ્યારે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી રહ્યું. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો નોંધાયો. પૂર્વથી દક્ષિણ પૂર્વ પવન ફૂંકાતા પવનથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો થયો. શિયાળાની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં હિમવર્ષા. રાજધાનીમાં હિમાચ્છાદિત પર્વતોના નયન રમ્ય દ્રશ્યો આવ્યા સામે. ભારે હિમવર્ષા થતા સર્વત્ર બરફની ચાદર છવાઈ. હિમવર્ષા માણવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ. માયાનગરી મુંબઈ પણ પ્રદૂષણની ચપેટમાં. હવા સ્થિર થતા વાતાવરણમાં સ્મોગ. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં દરરોજ વહેલી સવારે ધુમ્મસ જેવો માહોલ. ઉત્તરપ્રદેશમાં ગુલાબી ઠંડીની શરૂઆત. ધુમ્મસની ચાદરમાં લપેટાયું આગ્રા. ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી. ઠંડીની શરૂઆત પહેલા મેઘાઈ કરી સવારી. તમિલનાડુના થૂથુકુડીમાં વરસ્યો વરસાદ. શુક્રવાર રાતથી વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર. અનેક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ વરસતા રસ્તા પાણી પાણી. ભારે પ્રદૂષણના પગલે દિલ્હીમાં નર્સરીથી ધોરણ 5 સુધીની તમામ સ્કૂલો બંધ રાખવા આદેશ. આગામી આદેશ ન થાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને જાહેર કર્યો પરિપત્ર. મહારાષ્ટ્રમાં પુણેના હડપસરમાં 3 માળની ઇમારતમાં લાગી આગ. ત્રીજા માળ ઉપર આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું. લોકોએ બાલ્કનીથી ઉતરી પોતાનો જીવ બચાવ્યો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. રાજકોટ કલેક્ટર કચેરીમાં કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતો શખ્સ રંગે હાથ ઝડપાયો. ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યોરિટી ફોર્સના કર્મચારીનો વિડીયો વાયરલ. સીસીટીવી ન હોય ત્યાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢતો હતો. ભાવનગરમાં પોલીસ કર્મીની હાજરીમાં ટીઆરબી જવાન તોડ કરતા હોવાનો વિડીયો વાયરલ. બાઇક ડિટેન કરવાના નામે 400 રૂપિયાનો તોડ કરાયાનો આક્ષેપ. નીલમબાગ સર્કલ નજીકનો વિડીયો હોવાનું અનુમાન. જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાઈ. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થયા. 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ હતું જ નહીં, છતાં પણ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી. પીએમજેએવાય યોજના હેઠળ દર્દી દીઠ 5,000 થી 1,25,000 મંજૂર થતા હોય છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજકોટ કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન. કહ્યું કોર્પોરેટર બેઝ હોસ્પિટલમાં આવા કાંડ થતા હોય છે. ડોક્ટરોએ ગેરંટી મની ટાર્ગેટ પૂરા કરવાના હોય છે, નહીં તો ઇન્સેન્ટિવ કપાતું હોય છે. અમદાવાદના ખ્યાતિકાંડ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાય છે. પોલીસ તપાસ ચાલુ છે. ભાગેડુઓને પકડવા માટે પોલીસે તેજ કરી રહી છે કામગીરી. ખ્યાતિ હોસ્પિટલના મૃતક દર્દીના પોસ્ટમોર્ટમ કરાયા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પેનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ. પીએમ રિપોર્ટ બાદ મૃતદેહોને પરિવારને સોંપાયા. રિપોર્ટ તૈયાર થયા બાદ આરોગ્ય વિભાગની તપાસ સમિતિને સોંપાશે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ. જિલ્લાની 4 હોસ્પિટલે પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ. મહેસાણાની લાયન્સ કડીની ભાગ્યોદય. મહેસાણાની શંકુશ વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીને પૈસા પરત અપાવ્યા. વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા. વડોદરાની અંજના હોસ્પિટલની દાદાગીરીનો આરોપ. દર્દીના લીવરની સારવાર માટે 70,000નો ખર્ચ કહીને 1,10,000 રૂપિયા પડાવ્યા. વાઘોડિયાના વિનોદભાઈ સોલંકીને કરાયા હતા દાખલ. દર્દીનું મૃત્યુ થયું છતાં સ્વજનોને અંધારામાં રાખ્યાનો આરોપ. અંજના હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થયું છતાં સ્વજનોને અંધારામાં રાખ્યાનો આરોપ. ભોગ બનનાર દર્દીના પરિવારજને ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વ્યથા. દર્દીના મોત છતાં 2 દિવસ બાદ પરિવારને કરી હતી જાણ. બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘે ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી શરૂ કરી. મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી. જિલ્લામાંથી 1,700 જેટલા ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. ખુલ્લા બજાર કરતા મગફળીના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશ. ખેડૂતોને ખુલ્લા બજારમાં 900 થી 1,000 રૂપિયા મળી રહ્યા, તેની સામે ટેકાના ભાવ 1,350 બોલાયા છે. ખેડૂતોને સરકાર દ્વારા 300 થી 400 રૂપિયા થઈ રહ્યો છે ફાયદો. ડુંગળીએ રાજકોટવાસીઓને રડાવ્યા. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. ડુંગળીના ભાવ પ્રતિ કિલોએ 60 થી 70 રૂપિયા પહોંચ્યા. ભાવ વધારાના કારણે મહિલાઓએ ડુંગળી ખરીદવાનું ઓછું કર્યું હોવાનું જણાવ્યું. અમદાવાદમાં પણ ડુંગળી મોંઘી થઈ. હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 45 થી 60 રૂપિયા તો રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 80 થી 100 રૂપિયા કિલોએ પહોંચ્યા. શિયાળો આવ્યો હોવા છતાં ડુંગળીના ભાવ ઓછા ન થતા ગ્રાહકો ઘટ્યા.
રાજકોટના જેતપુરમાં ખાતરની અછત હોવાની ફરિયાદ ઉઠી. શિયાળુ પાકના વાવેતર માટે ડીએપી ખાતરની જરૂર. ખાતર મોડું મળે તો વાવેતર પણ મોડું થવાની ખેડૂતોની ફરિયાદ. મોરબીમાં ખાનગી વીજ કંપની સામે ખેડૂતો રોષે ભરાયા. ખાખરેચી ગામના ખેતરોમાં વીજ લાઈન નાખતા મામલો ગરમાયો. ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું કહી અધિકારીઓ ફરી ગયા. કંપની દ્વારા કામ નહીં રોકાય તો આંદોલન કરવાની ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી. સુરતમાં કોઝવેની સંલગ્ન એપ્રોનના આરસીસી સ્ટ્રક્ચરનું માત્ર 2 વર્ષની અંદર ધોવાણ. તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા. એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર પાછળ 17.86 કરોડનો કરાયો હતો ખર્ચ. સ્ટ્રક્ચરમાંથી સળિયા પણ બહાર આવેલા દેખાયા. સરસ્વતી સાધના યોજના હેઠળની હજારો સાયકલો ભંગાર હાલતમાં. દાંતાની એક છાત્રાલયના પ્રાંગણમાં સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી. લાખો રૂપિયાની સાયકલો લાભાર્થી છાત્રાઓ સુધી ન પહોંચીને ભંગાર હાલતમાં જોવા મળી. સમગ્ર મામલે જિલ્લાના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના જિલ્લા નાયબ નિયામકનું નિવેદન. આ સાયકલો હજુ એજન્સી હસ્તક હોવાનો દાવો. સાયકલો સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવી હોવાનો કર્યો દાવો. મોરબીમાં રાજકોટ કચ્છને જોડતો હાઈવે વિસ્માર. રસ્તા પર મસમોટા ખાડાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. પ્રાથમિક સુવિધાઓના અભાવે વિવિધ રાજ્યમાંથી આવતા ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝના મુલાકાતીઓમાં મોરબીની છબી ખરડાઈ. કમરતોડ ખાડાઓથી મોરબીવાસીઓ થયા ત્રસ્ત. ખાડાઓના કારણે ટ્રાફિક જામની પણ રહે છે સમસ્યા. મોરબીના સ્થાનિકો અને વેપારી ઉદ્યોગપતિઓએ વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા કરી માંગ. સુરતની આઈએન ટેકરવાલા સ્કૂલની માન્યતા રદ કરવા ડીઈઓને લખાયો છે પત્ર. ગ્રાન્ટેડ શાળામાં ગેરકાયદે સેલ્ફ ફિનાન્સ વર્ગો ચાલતા હોવાનો દાવો. કેમ્પસમાં સેલ્ફ ફિનાન્સના ખોટી રીતે વર્ગો ચાલતા હોવાનો આરોપ. પાલનપુર બાડિયા વિસ્તારમાં આ હાઈસ્કૂલ 1999 થી કાર્યરત. સાથે ઝઘડો કરતો હતો. અટકાવવા ગયેલા 2 પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને અંજામ આપી ફરાર થયો હતો આરોપી બુટલેગર. અમદાવાદમાં ટ્રેનના ડબ્બામાંથી પકડાયો દારૂનો જથ્થો. અસારવા રેલવે સ્ટેશન ઉપર એસએમસીએ 3 આરોપીની ધરપકડ કરી 4 આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું. સુરતના ઉમરામાં તબીબે આપઘાત કર્યો. તાજેતરમાં જ એમબીબીએસ પૂરું કર્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જાન્યુઆરીમાં અમેરિકા જવાનો હતો. આ યુવક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. રાજકોટના જેતવલસરમાં 35 વર્ષીય મહિલાએ કર્યો આપઘાત. અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. વડોદરાના પાદરા તાલુકાના અંધારેપુરા ગામે યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ. વૃદ્ધે 20 વર્ષે યુવતી સાથે બીભત્સ માંગણી કરતા થઈ હતી ઝપાઝપી. વૃદ્ધને ચપુના ઘા વાગી જતા સારવાર માટે ખસેડાયો. કામ છે કહી યુવતીને ઘરની અંદર બોલાવી દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો. વલસાડના મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો. ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી. મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી. યુવતીની હત્યા કરાઈ હોવાની છે આશંકા. બનાસકાંઠાના દાંતામાં સરકારી અનાજના ગોડાઉનમાં આઈસીડીએસની ટીમના દરોડા. 286 આંગણવાડીઓમાં પૂરું પાડતા અનાજની ગુણવત્તાની તપાસ કરાઈ. અનાજના નમૂના લઈ ગાંધીનગર લેબમાં તપાસ માટે મોકલાયા. સુરતના સિટીલાઇટમાં સ્પા અને જીમમાં આગ મામલે તપાસનો ધમધમાટ. 3 આરોપીઓના શનિવાર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર. ઉમરા પોલીસે ઉપરની કોર્ટમાં કરી હતી રિવિઝન અરજી. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા અંતિમ ચરણમાં. અત્યાર સુધી લાખો ભક્તોએ પૂર્ણ કરી ગરવા ગિરનારની લીલી પરિક્રમા. ગિરનાર જંગલમાં યાત્રિકોનો પ્રવાહ ઘટ્યો. લીલી પરિક્રમામાં રાત્રે એકલ દોકલ ચાલતા યાત્રિકો માટે જૂનાગઢ પોલીસનો માનવી અભિગમ. યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરિક્રમા રૂટ પર પોલીસનું બાઇક પેટ્રોલિંગ. યાત્રિકોની સલામતી માટે પોલીસ સતત ખડે પગે. જૂનાગઢની લીલી પરિક્રમામાં સેવાની સરવાણી. સુરતના ઉદ્યોગપતિ મનસુખભાઈ ભાલાડા 26 વર્ષથી રોજના 50,000 યાત્રિકોને ભોજન કરાવવાનું કરે છે કામ. બોરદેવી મંદિરે યાત્રિકોને બુંદી, ગાંઠિયા, શાક, રોટલી, દાળ ભાત, મોહનથાળ સહિતના વ્યંજનો પીરસી પુણ્યનું ભાથું બાંધે છે. બોરદેવી મંદિરે લીલી પરિક્રમા કરવા આવતા યાત્રિકોની ભોજન સેવામાં જોડાયા 500થી વધુ સુરતવાસીઓ. અન્નક્ષેત્ર ચલાવતા મનસુખભાઈ ભાલાડાએ 100 રસોઈયા, 300 સંચાલકો સહિતના લોકોની ટીમ દ્વારા સેવાની સરવાણી બોલાવી. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ. પરિક્રમા પ્રવેશ દ્વાર 8 વાગે ગેટ બંધ કરાયો. અંદાજે 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ જવા રવાના. પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ 7 સુધીમાં પરિક્રમા પૂરી કરી લેશે. કાર્તિકી પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભક્તો ભગવાનના દર્શન કરવા લાંબી કતારમાં જોડાયા. મોટી સંખ્યામાં ભક્તોએ દ્વારકાના રાજાના દર્શન કરી ધન્યતાની કરી અનુભૂતિ.
દેવદિવાળીને લઈને પાવાગઢમાં ભક્તોની ભીડ. કાર્તિકી પૂર્ણિમાને લઈને મહાકાળી માતાજીની અન્નકૂટનો ભોગ ધરાવાયો. માતાજીના દર્શનાર્થે ભક્તોનો ધસારો. માતાજીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું પરિસર. યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે શિખર ઉપર ચડાવી શકશે ધજા. ભગવાનની દ્વારકાથી ડાકોર આવ્યાની 869 વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે ડાકોર ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી. નિર્ણયને લઈને ભક્તોમાં ખુશીની લાગણી. ખાસ પ્રસંગે ભગવાન રાજા રણછોડરાયને વિશેષ શણગાર કરાયો. ભગવાનને કરોડો રૂપિયાનો વિશેષ મુગટ પહેરાવવામાં આવ્યો. વર્ષમાં 3 વખત પહેરાવવામાં આવે છે મુગટ. યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર. કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે શામળાના દર્શનાર્થે ઉમટ્યા ભક્તો. શામળાજીના મેળાનો છેલ્લો દિવસ. આ મેળા દરમિયાન નાગધરા કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ. આણંદના બોચાસણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દેવ દિવાળીની કરાઈ ઉજવણી. ત્યાગવલ્લભ સ્વામીની ઉપસ્થિતિમાં મંદિરમાં દેવ દિવાળીનો ઉત્સવ ઉજવાયો. ભગવાનની મૂર્તિને પણ સુંદર વાઘા અને આભૂષણો પહેરાવી શણગાર કરાયો. અન્નકૂટ દર્શનનો ભક્તોએ લહાવો લીધો. અમદાવાદના થલતેજના શ્રી વૈભવલક્ષ્મી મંદિરમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો. ભાવિક ભક્તો દ્વારા 56 પ્રકારના મિષ્ટાન અને 56 પ્રકારના ફરસાણ ધરાવાયા. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મા લક્ષ્મીના દર્શન કરી સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. દેવ દિવાળી નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું. ગુજરાતી કલાકાર કિંજલ દવેએ પણ કર્યા દર્શન. હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની પ્રથમ પૂનમ. દેવ દિવાળીના પાવન પર્વે વારાણસીમાં તડામાર તૈયારીઓ કરાઈ. દશાશ્વમેઘ ઘાટને સુંદર ફૂલોનો કરાયો શણગાર. ગંગા નદીનો તટ સ્વચ્છ કરાયો તો નાવ સહિત વિવિધ આકર્ષણો ફૂલોથી સજાવાયા. આજે રાત્રે દશાશ્વમેઘ ઘાટ લાખો દીવડાની રોશનીથી ઝગમગી ઉઠશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભક્તોનો ઘોડાપૂર. દેવ દિવાળીને લઈને હરકી પૌડીમાં લોકોની ભીડ. કાર્તિક પૂર્ણિમા ગંગા સ્નાનનો અનેરો મહિમા. શ્રદ્ધાળુએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી. ઉત્તરપ્રદેશના વારાણસીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી. રંગબેરંગી લાઇટો વડે નમો ઘાટ અને રાજબ્રિજ શણગારવામાં આવ્યો. દેવ દિવાળીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. વારાણસીમાં યાત્રાળુઓનું ઘોડાપૂર. ઉત્તરપ્રદેશના વારાણસીમાં ભક્તોની ભીડ. કાર્તિક પૂર્ણિમાને લઈ ભક્તોનો ધસાર. ગંગામાં ડૂબકી લગાવી શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું. ગંગા ઘાટ પર માનવ મહેરામણ હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. ઋષિકેશમાં દેવ દિવાળીને ભવ્ય ઉજવણી. ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર પરિવાર સાથે ઋષિકેશ પહોંચ્યા. સચિન તેંડુલકરે પરિવાર સાથે પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લઈ ગંગા આરતીનો લાભ લીધો. કેરળના તિરુવનંતપુરમમાં ખુલ્યા સબરીમાલા મંદિરના દ્વાર. 2 મહિનાની તીર્થયાત્રા માટે સબરીમાલા મંદિરના દ્વાર ખુલતા ભક્તોમાં આનંદ. મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા ભક્તો. બિહારમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી વિવિધ આદિવાસી પ્રદર્શની નિહાળી. કલાકારોને પણ મળ્યા પ્રધાનમંત્રી. બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી. ડાંગના આહવામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સંબોધન. બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી. નવસારીના ચીખલી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ રહ્યા ઉપસ્થિત. જનજાતીય લાભાર્થીઓને અપાઈ સહાય. ઝારખંડના રાંચીમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે બિરસા મુંડાને કર્યા નમન. બિરસા મુંડા એરપોર્ટ પર બિરસા મુંડાની પ્રતિમાને આપી શ્રદ્ધાંજલિ. દિલ્હીમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. સંસદ ભવનની બહાર આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત વાજિંત્રો વગાડ્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ વાજિંત્રો વગાડ્યા. જનજાતીય ગૌરવ દિવસને દિલ્હીમાં કરાઈ ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગવાન બિરસા મુંડાને આપી શ્રદ્ધાંજલિ. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી. દેવ દિવાળી નિમિત્તે નર્મદાના ભાદરવા ગામમાં ઉત્સવનો માહોલ. દેવભાતીજી મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું. નર્મદા નદીમાં સ્નાન કરી આદિવાસીઓ વિવિધ વાંસમાંથી અને કાગળમાંથી બનેલા ઘોડા લઈ આવે છે ચાલતા. શ્રદ્ધાળુઓ કાષ્ટનો ઘોડો ભાતીજી મહારાજને અર્પણ કરી કરે છે માન્યતા પૂરી. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લાખો આદિવાસીઓ દર્શન કરી અનુભવે છે ધન્યતા. દર વર્ષે દેવ દિવાળીના દિવસે યોજાય છે મેળો. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યોગ સ્નેહ મિલન અને ડાયાબિટીસ મુક્ત સમાજ અભિયાનનું ઉદ્ઘાટન. ચેરમેન યોગ સેવક શિષપાલજીના હસ્તે કરાયું ઉદ્ઘાટન. અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિવિધ યોગ ગુરુઓ અને મહાનુભાવો રહ્યા હાજર.
योग स्नेह मिलन समारोह में योग प्रचार में अद्वितीय योगदान अपना योग गुरुओं नु सम्मान करायू। तेमना निःशुल्क योग लक्षी योगदान ने बिरदावायु। योग विषय जागृति फैलावी ने मानसिक तथा शारीरिक आरोग्य में सुधारो लावा योग बोर्ड ना प्रयास। अमदावाद में 2 दिवसीय नेशनल स्पाइस कॉन्फ्रेंस नो प्रारंभ। प्रथम दिवसीय वर्ल्ड स्पाइस ऑर्गेनाइजेशन चेयरमैन सेक्रेटरी सहित मेहमानों रहा हाजर। कॉन्फ्रेंस में मसाला उत्पादकों ने खेडूतो हाजर रहा। राज्य पुलिस वड़ा विकास साय अध्यक्ष स्थाने योजाई बैठक। एसीपी डीसीपी डीआईजी आईजी और एडीजी कक्षा अधिकारी बैठक में जोड़ाया। बैठक में बोपल मर्डर केस डिटेक्शन अंगे चर्चा कराई। 5 वर्ष में गुजरात की महानगरपालिकाओं की कमाणी 78% वधीने 16,000 करोड़ ने पार, पण खर्च मात्र 56% ज वध्यो। 8 महानगरपालिकाओं आवक मामले देश में त्रीजा क्रमे। 2019 बाद गुजरातियों द्वारा भरातो मिलकत वेरो बमणो थयो। वडोदरा की एमएस यूनिवर्सिटी में कॉमर्स फेकल्टी में ऑक्टोबर महीना में लेवामां आवेली परीक्षाओं की उत्तरवही की चकासणी शुरू। 150 अध्यापकों 3,000 विद्यार्थियों ने 10,000 उत्तरवही एक सप्ताह में करशे चेक। मुख्यमंत्री भूपेन्द्र पटेल आवतीकाले मुंबई ना प्रवासे जशे। महाराष्ट्र विधानसभा की चूंटणी प्रचार अंगे सीएम 4 जनसभाओं ने करशे संबोधन। दहिसर विधानसभा में गुजराती बिजनेस कम्युनिटी साथे चाय पे चर्चा में सहभागी थईने प्रचार अभियान करशे प्रारंभ। आवतीकाले सीएम भूपेन्द्र पटेल बांद्रा कुर्ला भारत डायमंड बुर्स की बैठक में आपशे हाजरी। जेम्स एंड ज्वेलरी काउंसिल ऑफ इंडिया सभ्यों साथे सीएम करशे संवाद। तो जोगेश्वरी वेस्टना गुजरात भवन में 140 वधु गुजराती प्रतिनिधिओ साथे करशे मुलाकात। आवतीकाले सीएम भूपेन्द्र पटेल मुंबई की मुलाकाते एक दिवस में 4 जनसभा ने सीएम करशे संबोधन। महाड़ा ग्राउंड पुलिस हॉकी ग्राउंड में चूंटणियों झंझावाती प्रचार करी सीएम भूपेन्द्र पटेल गांधीनगर परत फरशे। महाराष्ट्र पुणे में ऑस्ट्रा हिंद प्रशिक्षण नो आरंभ। भारत और ऑस्ट्रेलिया की सेना वच्चे द्विपक्षीय प्रशिक्षण। बन्ने देश जवानों साथे मड़ी करी रहा छे मिलिट्री ट्रेनिंग। बन्ने देश जवानों एक बीजा अनुभवों आधार सैन्य शक्ति ने मजबूत बनावा लई रहा छे तालीम। महाराष्ट्र में सभा संबोधन में प्रधानमंत्री मोदी आतंकवादियों सामे करी लाल आंख। कहू आतंकियों जाने छे जो हवे मुंबई तरफ जोयू तो मोदी पाताड़ में पण तेमने नहीं छोड़े। सूरत में यूनियन बैंक ना प्रमुख सहित 111 थी वधु लोकोए कर्यो अंगदान नो संकल्प। डोनेट लाइफ संस्थाए कर्यो हतु आयोजन। अधिकारियों अने कर्मचारियों संकल्प पत्र भर्यु उमदा उदाहरण पूरु पाड्यु। सूरत महानगरपालिका ना अधिकारी अडाजण में सर्जो अकस्मात। साइड में पार्क करेली कार ने टक्कर मारी। अधिकारी की कार डिवाइडर तोड़ी बाजू ना रस्ता पर आवी गई। अधिकारी निलांग गायवाला 8वां जोन में फरज बजावे छे। अकस्मात बाद स्थानिको मचाव्यो हंगामो। अकस्मात सर्जनारा अधिकारी नशा में धूत होवानो लोकोनो आक्षेप। अधिकारी ने परिवारजनों भगावी गयानो लोकोनो दावो। अधिकारी की कार टोइंग कराता मामलो थाड़े पड्यो। मध्यप्रदेश की बस में दाहोद आवू गर्भवती ने भारे पड्यू। 12 कलाकना सफर बाद बस स्टेशन बहार ज अचानक दुखावो शुरू थयो। मिसकेरेज थता परिवारे 2 बाळकों गुमाव्या। भरूचना झाड़ेश्वर में जीबी नी डीपी में लागी आग। तुलसीधाम शाक मार्केट नजीक डीपी में आग लागता वीज पुरवठो खोरवायो हतो। पालिका नी फायर विभाग नी टीमे आग पर काबू मेळव्यो। महिसागर ना संतरामपुर नी महिलाए राष्ट्रपति ने पत्र लखी करी इच्छा मृत्यु नी मंजूरी नी मांग। पतिए ट्रिपल तलाक आप्या नी फरियाद बाद पति ने अपाया हता जामीन। महिलाए इच्छा मृत्यु माटे पत्र लखता पोलीसे न्याय अपावा आपी खातरी। राजकोट नागरिक सहकारी बैंक ना डिरेक्टरों नी चूंटणी में उम्मीदवारों ना फॉर्म रद्द थवाना निर्णय ने पड़कारती अरजी कोर्टे रद्द करी। बैंक ना वर्तमान इंचार्ज चेयरमैन जिमी दक्षिणी ए कहू अमे कोर्ट ना चुकादा ने स्वीकारीए छीए। न्यूजीलैंड में सांसदे कर्यो अनोखो विरोध। सांसदे बिल फाड़ी संसद भवन नी वच्चे कर्यु माओरी हाका डांस। चालू सत्र में संसद सभ्य ए अनोखो विरोध कर्यानो वीडियो आव्यो सामे। नजर करिए विस्तार थी समाचार पर। आणंद ना बोचासण बीएपीएस स्वामीनारायण मंदिर खाते देव दिवाड़ी पर्व की उजवणी करवामां आवी। संस्थाना सद्गुरु संत पूज्य त्यागवल्लभ स्वामी की उपस्थिति में उत्सव उजवायो। भगवान की मूर्तिओ ने सुंदर शणगार घरेणा मुगट परिधान करवामां आव्या। भगवान की मूर्ति सन्मुख अलग अलग वानगी थाळ धरावामां आव्या। भक्तोए अन्नकूट अने आरती दर्शन नो लाहवो लीधो। વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું આ ગાદી સ્થાન બોચાસનમાં આ ઉત્સવ બહુ ભવ્યતાથી ઉજવાય છે। એમાં આજે પણ બધા સંતો હરિભક્તોના સાનિધ્યમાં ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે। તો આજના શુભ દિવસે આપ સૌ માટે અમારી પ્રાર્થના છે કે બધા તને મને ધને ખૂબ સુખી થાવ,